આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં આવેલા ગ્રેનાઇટ ફિટનેસ વર્કઆઉટ કરતા શનાથલ સમલ એ WWF કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને વિજેતા બન્યા છે. દિલ્હીમાં WWF બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં જ્યારે ભાગ લીધો હોય ત્યારે તેઓ વિજેતા બનતા જ તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં યોજાયેલી WWF ફેડરેશન હિન્દુસ્તાન નામની કપ સ્પર્ધામાં તેઓએ ભાગ લીધો હતો અને બર્મુડા મોડલ તેમજ ગોલ્ડ મેડલ પણ હાસિલ કર્યો હતો. જી, મેરા નામ સનાતન સામલ હે ઓર મેં ફિલહાલ અભી WWF કા જો મોસ્ટ મતલબ સબસે બડા કોમ્પિટિશન હિન્દુસ્તાન કપ થા જો હમારા કેપિટલ દિલ્હી મેં વહાં પે મેં મેઇન ફિઝિક મેં ગોલ્ડ હાસિલ ક્યા, ઉસકે સાથ સાથ મેને પ્રો કા અચીવમેન્ટ ક્યા ઓર ઉસમે મેને મેઇન ફિઝિક મેં ઓવરઓલ અવાર્ડ ભી લિયા. कैसे वर्कआउट करते थे, कितनी मेहनत करते थे इसके लिए? जी, इसके लिए मैंने सुबह शाम 4-4 घंटे जिम पे टाइम देता था और जो मेरा जिम है वो मेरा इंडिया का जो अभी सबसे आइकॉनिक लार्जेस्ट इंस्ट्रूमेंट का ओनर है फिरदौस पटवा, उनके अंडर में मैंने काम ज्वाइन ये सीखता हूँ और वो मेरे को सिखाते हैं. आपका गुरु है, उनका साथ कैसा रहा आपके लिए? बहुत अच्छा रहा. ऐसा तो खाली गुरु नहीं है मेरे लिए, બાપ કી દોર સે દેખો તો ભી કમ પડેગા, ક્યુંકિ કુછ ચીજ મેને ટ્રેનિંગ મેં ખાને મેં રહેને મેં કુછ ભી ગાઈડલાઇન્સ અગર મેં મિસ કરતા હું તો ઓ મેરા ધ્યાન રખતે થે 24 ઘંટા મેરા. કિતને સાલ સે આપ ટ્રેનિંગ લે રહે હો? જી, મેને ઉનસે અભી 10 મહિના હુઆ હૈ ટ્રેનિંગ સીખ રહા હું. ઉસસે પહેલે મેને ગુજરાત લેવલ કે કોમ્પિટિશન ખેલતા થા ઓર ઇતના અચ્છા રિઝલ્ટ ભી નહીં આતા થા. જબ સે ઉનકે સાથ જોડા હું તુરંત મેરે કો નેશનલ ખેલને કે લે ભી મિલા મોકા ઓર એક સાલ કે અંદર જો સાલ ભી હુઆ હૈ નહીં 10 મહિને કે અંદર મેને બહોત સારે ગોલ્ડ અચીવ કિયા હું ઓર ઓવરઓલ ભી અચીવ કિયા હું ઓર લગાતાર લગાતાર ગોલ્ડ કે સાથ સાથ ઓવરઓલ કે સાથ સાથ મેને આજ ઓવરઓલ ચેમ્પિયન ભી બન ગયા હું ઓર આજ પ્રો કાર્ડ ભી મેને બહોત કમ ઉમર મેં બનાવ ઓર ઉસકે સાથ સાથ બડી અચીવમેન્ટ યે હુઆ હમારા ગુજરાત મેં મેને પહેલી વાર જો પ્રો કાર્ડ લેકે આયા હું वो मैं हूँ जो कि मेरे को फिरदौसन ने बनाए थे. फैमिली का सपोर्ट कैसा रहता है? फैमिली का सपोर्ट तो बहुत कम है पर फिरदौसन का सपोर्ट बहुत ज़्यादा है इसमें. अभी आगे का क्या प्लानिंग है? आगे का मैंने ये प्लान है, मेरे कोच ने और मैंने फाइनल डिसीजन लिए हैं कि हम इंटरनेशनल जाके मेरे इंडिया को रिप्रेजेंट करूँगा वहाँ पर और वो इंडिया के लिए वहाँ पर अच्छे से खेल के यहाँ से डबल अच्छे पैकेज लेके जाके खेल के आएंगे. खुशी खुशी का तो कोई મતલબ સીમા નહીં હૈ, અંદર સે બહોત ખુશ હોતા હૈ, પ્રાઉડ ભી ફીલ હોતા હૈ કે મેને ગુજરાત કે લિયે ભી યે સબ કિયા ઓર ઇન્ડિયા કા સબસે અચ્છા WWF ફેડરેશન સે બહોત કમ ઉમર મેને યે અચીવ કિયા હું, ક્યુંકિ યે કમાને કે લિયે બોડી બિલ્ડર કભી. આગે ક્યા સપના હૈ? અભી આગે મેરા સપના યે હૈ કે જૈસે મેરે ગુરુ ને મેરે કો શિદ્દત સે ઇતના સબ સિખાયે એસે મેને પ્રો કાર્ડ બનને કે બાદ પ્રો ચેમ્પિયનશિપ બનુંગા, ઉસકે સાથ સાથ અચ્છે કોચ બનુંગા જો કે હમારા જુલાઈ 1 તારીખ સે સબ એથલીટ કે લિયે પર્સનલ સ્ટુડિયો ચાલુ હૈ, ઉસકો મેને ભી સોચ રહા હું કે મેને અચ્છે સે સિખાઉં જો એથલીટ કો સપોર્ટ નહીં મિલતા હૈ ઉનકો સપોર્ટ ભી કર પાઉં. યે સફળતા કે લિયે આપ કિસકો શ્રેય દે હુએ? સબસે પહેલે મેને મેરે ફિરદૌસ સર કો હી દુંગા, ઉસકે બાદ મેરે ફેમિલી મેરે ફ્રેન્ડ સબકે સપોર્ટ રહા, પર સબસે બડા મેરે સર મેરે લિયે. સનાતન સમલ જે છે એ અત્યારે WWF નો સૌથી રેપ્યુટેડ શો થાય છે, સૌથી રેપ્યુટેડ ઇવેન્ટ થાય છે જે દિલ્હીમાં થાય છે અને એ ફેડરેશન કપ બી ગણાય છે, સૌથી મોટા મોટી ઇવેન્ટ છે જેનું નામ ઇટસેલ્ફ હિન્દુસ્તાન કપ છે અને આ એક ઇન્ડિયાની રજિસ્ટર્ડ ઇવેન્ટ છે. તો આ ઇવેન્ટના અંદર સનાતન સમલ એ પાર્ટિસિપેટ કર્યો અને પાર્ટિસિપેટ કર્યા પછી મેન્સ ફિઝિક કેટેગરીના અંદર એને ગોલ્ડ મેડલ હાસિલ કર્યો, સાથે ઓવરઓલ ઇવેન્ટનો ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન એવોર્ડ હાસિલ કર્યો અને સૌથી મોટી વસ્તુ જસ્ટ એટ ધ એજ ઓફ 24 વિચ ઇઝ અ વેરી યંગ એજ હી હેઝ બીન અવોર્ડેડ એઝ ધ પ્રો કાર્ડ. અને આ જે પ્રો કાર્ડ એમને એવોર્ડ કરવામાં આવ્યો છે એ ઇન્ડિયાની હિસ્ટ્રીમાં ગુજરાત ખાતે એ ફર્સ્ટ એથ્લીટ છે જેને પ્રો કાર્ડ આપવામાં આવ્યો છે. તો પ્રો કાર્ડનું મતલબ એ થાય છે કે એ પર્ટિક્યુલર એથ્લીટને અક્રોસ ધ વર્લ્ડ કોઈ બી ઇવેન્ટ થતી હોય એ ઇવેન્ટમાં વિધાઉટ એની સિલેક્શન એ સ્ટ્રેટ અવે પાર્ટિસિપન્ટ થઈ શકે એ એની કેલિબર હોય ત્યારે જ એને પ્રો કાર્ડ આપવામાં આવે.
તો એને આ પ્રોકાર્ડ જે અચીવ કર્યો છે એ માટે ઇટ ઇઝ અ વેરી વેરી ગુડ અચીવમેન્ટ. વર્કઆઉટમાં તમે કેવી રીતના એમને મદદરૂપ થતા હતા? મારી પાસે સનાતન લગભગ 10 મહિના પહેલાં આવ્યો હતો, અને જ્યારે આવ્યો હતો ત્યારે એની પાસે આંખોમાં ઘણા સપના હતા અચીવ કર એના ગોલ્સ અચીવ કરવા માટે, પણ મે બી કદાચ એના સંજોગ અનુસાર એ નહોતો કરી શકતો. તો એ સમયે મેં એને કીધું હતું કે જો મારી ડિસિપ્લિન, મારી કેલિબર અને મારા વર્કઆઉટ્સ પ્રમાણે જો તો એ વર્કઆઉટ કરશે અને એ પોતાની ટ્રેનિંગ સિન્સિયરલી લેશે, તો એનામાં એટલી તાકાત હતી કે એ વિધિન 1 યર પ્રોકાર્ડ વિનર થઈ શકત. અને એ મેં એને ગેરંટી એ વખતે આપેલી, જેને અત્યારે 10 જ મહિના થયા છે. તો 10 મહિનામાં એને પ્રોકાર્ડ બી મળ્યો અને લગાતાર સળંગ છેલ્લા 6 મહિનામાં મોર દેન 15થી વધારે એને નેશનલ ચેમ્પિયનશિપ્સ જીતી, મલ્ટિપલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન અવોર્ડ્સ જીત્યા, અને આજે એ નોટ ઓન્લી બરોડા પણ આખા ગુજરાતના અંદર એક બહુ રેપ્યુટેડ એથ્લીટ બની ગયો. તમે પણ એક બિઝનેસમેન છો, આ જે લાઈનમાં કેવી રીતના તમને પસંદ કરી? ગ્રે લાઈન ફિટનેસ મારું બિઝનેસ હોવા છતાં, બીંગ ધ ડાયરેક્ટર ઓફ ગ્રે લાઈન ફિટનેસ, બીંગ ધ ફાઉન્ડર ઓફ ગ્રે લાઈન ક્લાસિક ઇન્ડિયા, બીંગ ધ ઓનર ફોર ગ્રે લાઈન પર્સનલ સ્ટુડિયો અને બીજા બધા મલ્ટિપલ બિઝનેસ, એ એક અલગ વસ્તુ છે. દેટ ઇઝ અ ડિફરન્ટ પાર્ટ, ઇટ ઇઝ અ પ્રોફેશનલ સાઈડ ઓફ માય બિઝનેસ. પણ એના કરતાં પહેલાં હું એક પ્રેપ કોચ છું, એના કરતાં પહેલાં હું પોતે એક એથ્લીટ છું, હું પોતે એક ટ્રેનર છું. તો આ જે ટ્રેનિંગ છે, કોચિંગ છે, એ મારું નોલેજ છે, એ મારી આવડત છે અને એ મારું પેશન છે. તો એઝ અ એથ્લીટ, જ્યારે બી હું કોઈ એથ્લીટને જોઉં છું જેને ખરેખર સાચા ગાઈડલાઇન્સની જરૂરત હોય, સારા સપોર્ટની જરૂરત હોય, ત્યારે મેં ઓલવેઝ મેક શ્યોર કર્યું છે કે મારાથી બનતી બધી જ કોશિશ કરીને, આઉટ ઓફ ધ વે જઈને એથ્લીટ્સને મેં તૈયાર કર્યા છે અને નેશનલ લેવલ્સ સુધી અને આ પ્રોકાર્ડ લેવલ સુધી એ લોકોને પહોંચાડ્યા છે. વડોદરાવાસીઓને શું મેસેજ આપવા માગશો આજે? વડોદરાવાસી નહીં, ગુજરાત નહીં, પણ સમગ્ર ઇન્ડિયાના દરેક એથ્લીટને હું જણાવવા માંગીશ કે જો તમે સનાતનની સ્ટોરી સાંભળશો તો એ પોતે ઘણી બધી મુશ્કેલ, ઘણી બધી તકલીફ, ઘણા બધા સેક્રિફાઈસમાંથી એ પસાર થયો છે, પણ એને એના સ્પોર્ટ્સ તરફનું ડિસિપ્લિન, સ્પોર્ટ્સ તરફનું ફોકસ, એના કોચ તરફની રિસ્પેક્ટ, વેલ્યુ, ડેડિકેશન, આ બધી વસ્તુ એને મેન્ટેન કરી અને કોઈ બી એક્સક્યુઝ કાઢ્યા વગર એને પોતાના સ્પોર્ટ્સ તરફ સિન્સિયરિટી રાખી, એટલે એને આજે આ મેડલ્સ અચીવ કર્યા. તો સેમ વસ્તુ હું દરેક એથ્લીટને કહેવા માંગીશ કે ઇફ યુ આર પ્લેઇંગ યોર સ્પોર્ટ્સ, યુ હેવ ટુ બી સિરિયસ વિથ ઇટ, અને આ બધા જે એક્સક્યુઝ છે એને તમારા સ્પોર્ટ્સથી આગળ વધીને તમને ડાયવર્ટ કરે એવું સિચ્યુએશન ના આવવા દેવું જોઈએ.